નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો પ્રશ્ન છે સંયુગ્મી ડાઈન એટલે કે એકાંતરીય ડાઈન, જેને કોન્જ્યુગેટ ડાઈન તરીકે ઓળખી શકાય, ની બ્રોમિન Br2 સાથેની પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો. કોન્જ્યુગેટ ડાઈન એટલે કે એકાંતરીય ડાઈન, ડાઈન એટલે જેમાં બે દ્વિબંધ આવેલા હોય અને બંને દ્વિબંધ એકાંતરે આવેલા હોય, દ્વિબંધ એકલબંધ દ્વિબંધ, તો તેવા ડાઈનને કોન્જ્યુગેટ ડાઈન કહેવાય. અને તેમાં સાદામાં સાદો કોન્જ્યુગેટ ડાઈન એ 1,3-બ્યુટા ડાઈન થશે. CH2 ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ 4 કાર્બન એકાંતરે છે, પરિણામે 1,3-બ્યુટા ડાઈન એ કોન્જ્યુગેટ ડાઈન થશે. એટલે પ્રશ્ન બીજા સ્વરૂપમાં લખી શકાય કે 1,3-બ્યુટા ડાઈનની બ્રોમિન સાથેની યોગશીલ પ્રક્રિયા ક્રિયાવિધિ સાથે સમજાવો. અહીં સંયુગ્મિત ડાઈન 1,3-બ્યુટા ડાઈનની જ્યારે 2 મોલ બ્રોમિન સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે બંને દ્વિબંધમાં બ્રોમિનનો અણુ ઉમેરાય છે અને સંપૂર્ણ યોગશીલની પજ 1,2,3,4 ટેટ્રાબ્રોમો બ્યુટેન મળે છે. પરંતુ 1,3-બ્યુટાડાઈન સંયુગ્મિત ડાઈનની જ્યારે 1 મોલ બ્રોમિન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે 1,3-બ્યુટાડાઈનમાં રહેલા 2 દ્વિબંધ પૈકી 1 દ્વિબંધ અદૃશ્ય થાય છે અને 1 દ્વિબંધમાં બ્રોમિનનો અણુ ઉમેરાય છે અને 1,2 યોગશીલની પજ અને 1,4 યોગશીલની પજનું મિશ્રણ મળે છે. 1,2 એટલે જેમાં C1 અને C2 ઉપર બ્રોમિનનો પરમાણુ જોડાયેલો છે એ 1,2 યોગશીલની પજ અને 1 દ્વિબંધ. 1,4 યોગશીલની પજ જેમાં C1 અને C4 કાર્બન ઉપર બ્રોમિનનો પરમાણુ જોડાયેલો છે અને C2 અને C3 વચ્ચે દ્વિબંધ છે, જે 1,4 યોગશીલની પજ છે. આમ 1 મોલ બ્રોમિન સાથેની પ્રક્રિયા દરમિયાન 1,2 અને 1,4 યોગશીલની પજોનું મિશ્રણ મળે છે, તે ક્રિયાવિધિને આધારે જોઈશું. 1,3-બ્યુટાડાઈનની બ્રોમિનેશન પ્રક્રિયાની ક્રિયાવિધિ 2 તબક્કાઓમાં પૂર્ણ થાય છે, જેમાં પ્રથમ તબક્કામાં 1,3-બ્યુટાડાઈનના પાઈ વાદળની હાજરીમાં બ્રોમિનના અણુનું ધ્રુવીભવન થાય છે, જેમાં 1 બ્રોમિન પરમાણુ ધનભારિત અને બીજો છેડો અંશત ઋણીજભારિત બને છે. અને આ ધ્રુવીભૂત બ્રોમિન એ પાઈ વાદળ સાથે આકર્ષાય છે, એટલે કે પાઈ સંકીર્ણ બનાવે છે. પાઈ સંકીર્ણ ઘણો જ અસ્થાયી છે. ધનભારિત બ્રોમિન પરમાણુ 2 દ્વિબંધ પૈકી ગમે તે 1 દ્વિબંધ જે દ્વિબંધ સાથે પાઈ સંકીર્ણ બનાવેલો હોય, આકર્ષાયેલો હોય, તે પાઈ ઇલેક્ટ્રોન યુગ્મનો ઉપયોગ કરી દ્વિબંધથી જોડાયેલા 2 કાર્બન પૈકી ગમે તે 1 કાર્બન સાથે જોડાય છે. જે કાર્બન સાથે બ્રોમિન પરમાણુ જોડાય તેની નજીકનો કાર્બન ધનભારિત બને છે અને પાઈ બંધ દૂર થાય છે. જો બ્રોમિન પરમાણુ અહીં C2 કાર્બન સાથે જોડાય તો પાઈ બંધ દૂર થશે અને C1 કાર્બન ધન વિજભારિત થશે. ધન વિજભારિત કાર્બન એ 1 કાર્બન સાથે જોડાયેલો છે, પરિણામે તે 1,0 કાર્બોકેસાયન છે અને 1,0 કાર્બોકેસાયન એ અસ્થાયી કાર્બોકેસાયન છે. બીજી શક્યતા કે જેની અંદર બ્રોમિન પરમાણુ ધનભારિત બ્રોમિન પરમાણુ એ પાઈ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરી અને C1 કાર્બન સાથે જોડાય તો C2 કાર્બન ધનવિજભારિત થશે અને પરિણામે આ પ્રકારનો કાર્બોકેસાયન બનશે, જેમાં C1 સાથે બ્રોમિન પરમાણુ જોડાયેલો છે જેને ચોરસ કૌંસથી દર્શાવેલ છે. C2 કાર્બન ધનવિજભારિત છે અને C1 આ બાજુ દ્વિબંધ રહેશે છેડા ઉપર. અહીં ધનવિજભારિત કાર્બનના એકાંતરે પાઈબંધ આવેલો છે, પરિણામે સંસ્પંદન શક્ય બને છે અને પાઈ ઇલેક્ટ્રોનના ડીલોકલાઇઝેશન દ્વારા
બીજો કાર્બોકેસાયન ઉત્પન્ન થાય છે, જેને કાર્બોકેસાયન 2 કહીશું. અહીં કાર્બોકેસાયન 1 અને કાર્બોકેસાયન 2 બંને સંસ્પંદન દ્વારા સ્થિર બને છે. પરિણામે બીજી શક્યતા દ્વારા ઉત્પન્ન થયેલા કાર્બોકેસાયન એ પ્રથમ શક્યતા દ્વારા ઉત્પન્ન થયેલા કાર્બોકેસાયન કરતાં વધારે સ્થાયી છે. પરિણામે 1-0 કાર્બોકેસાયન ઉત્પન્ન થતો નથી અને સંસ્પંદન સ્થિરીકૃત એલાયલિક કાર્બોકેસાયન ઉત્પન્ન થાય છે, જેમાં 3 કાર્બન વચ્ચે પાઇ ઇલેક્ટ્રોન અને ધનવિજબાનનું ડીલોકલાઇઝેશન થાય છે અને 3 કાર્બન પરમાણુ ધરાવતી પ્રણાલી CH જેમાં 1 દ્વિબંધ છે, તેથી તે એલાયલિક પ્રણાલી થશે, એટલે કે એલાયલિક કાર્બોકેસાયન ઉત્પન્ન થાય છે, જેમાં 3 કાર્બન પરમાણુ પૈકી વચ્ચે દ્વિબંધ અને ધનવિજબાનનું ડીલોકલાઇઝેશન થાય છે. દ્વિબંધને ડીલોકલાઇઝેશનને ત્રુટક રેખાથી અને ધનવિજવાના ડીલોકલાઇઝેશનને 3 કાર્બન વચ્ચે કૌંસ દ્વારા દર્શાવેલ છે. આમ આ સૂત્ર એ બંને સૂત્ર 1 અને સૂત્ર 2નું ભેગું સંકર સૂત્ર છે. આમ પ્રથમ તબક્કામાં વધુ સ્થાયી સંસ્પંદન સ્થિરીકૃત એલાયલિક કાર્બોકેસાયન ઉત્પન્ન થાય છે, કાર્બોકેસાયન 1 અને કાર્બોકેસાયન 2. સ્ટેપ 2 પ્રક્રિયાના બીજા તબક્કામાં, પ્રથમ તબક્કામાં મુક્ત થયેલો બ્રોમાઇડ આયન એ પોતાની પાસે રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો ઉપયોગ કરી અને પ્રથમ તબક્કામાં ઉત્પન્ન થયેલા સંસ્પંદન સ્થિરીકૃત એલાયલિક કાર્બોકેસાયનના ધનવિજભારિત કાર્બન સાથે પાઇ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરીને જોડાય છે. જો બ્રોમાઇડ આયન બંધારણ 1 માં રહેલા ધનભારિત કાર્બન સાથે જોડાય તો તેમાં C1 અને C2 બે નજીકના કાર્બન સાથે બ્રોમિન પરમાણુ જોડાયેલો છે, એટલે કે બંધારણ 1 સાથેના ધનભારિત કાર્બન સાથે બ્રોમાઇડ આયન જોડાય તો 1-2 યોક્સિલ નિપજ મળે છે. જો બંધારણ 2 માં રહેલા ધનવિજભારિત કાર્બન સાથે બ્રોમાઇડ આયન પાઇ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરીને જોડાય તો 1 બ્રોમિન પરમાણુ C1 કાર્બન ઉપર, બીજો C4 કાર્બન ઉપર જોડાયેલો છે અને C2 C3 વચ્ચે દ્વિબંધ છે. આમ C1 અને C4 સાથે બ્રોમિન પરમાણુ જોડાયેલો હોવાથી તેને 1-4 યોક્સિલ નિપજ કહે છે. આમ 1-3 બ્યુટાડાઇનનું 1 મોલ બ્રોમિન સાથેની યોક્સિલ પ્રક્રિયાથી 1-2 અને 1-4 યોક્સિલ નિપજોનું મિશ્રણ મળે છે, પરંતુ આ બંને નિપજો પૈકી કઈ નિપજનું પ્રમાણ વધારે હશે તેનો આધાર તાપમાન ઉપર રહેલો છે. બીજા અર્થમાં બંને નિપજોનું સાપેક્ષ પ્રમાણ એ સામાન્ય રીતે તાપમાન ઉપર આધારિત છે. થેન્ક યુ ફોર વોચિંગ.